Krishna eli to manav vesh ayug mashure sheshe pen shata vyane gaya pitambar khe challenge swikari neli to manav vesh hata best sarthi hove chalta lage the chare makhan khata hove lagad mani re kano banyo कर्म नो सिद्धांत समझावा गीता वाचे अनंत कोटि ब्रह्मांड स्वामी वैकुंठ वासी श्री कृष्ण भूपेश अवंतिका बहु सारा समाचार छे कोकिला ने न्यूज चैनल मा नौकरी मिली गई भूपेश भाई मने न्यूज रिपोर्टर नी नौकरी मिली छे आरजे नी नहीं ओहो कोकिला सिस्टर गेटिंग जॉब इन न्यूज चैनल ग्रेट ये जने गुजराती मा कीधु Yes, yes, I know, but Kokila sister, congrats. Thank you, Bhabhi. 5 out of 5. Oh, thank you. So, kya thi join kar rahe ho? Bas kal thi. Great. 3 mahina sudhi mare internship karvani. Ena pachi tame badha loko mane TV par live josho live. Oh, Koki, sauthi pehla chhe ne pradushan na news batajje. આજકાલ કેટલું પ્રદૂષણ વધી ગયું છે એના કારણે મારી તબિયત પણ છે ને હા નહીં નહીં એ સમાચાર નહીં બતાવતી નહીં તો ઘરમાં બગીચો બની જશે ને આપણે રસ્તા પર રહેવા જવું પડશે રાઈટ ના ના આ છે ને માત્ર ટામેટાના જ ભાવ ઓછા થયા છે બાકી બધી શાકભાજી એટલી મોંઘી થઈ ગઈ છે ને તું એનું કૌભાંડ બહાર કાઢ નો 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 કોકિલા સિસ્ટર કરપ્શન પોલ્યુશન આ બધા પ્રોબ્લેમ બીકોઝ લેક ઓફ એજ્યુકેશન રાઈટ આ સ્કૂલની રિક્ષામાં બાળકોને ગમે એમ ઘેટા બકરાની જેમ ભરીને લઈ જવામાં આવે છે આવા બધા પ્રોબ્લેમ્સ ન્યૂઝમાં બતાવવા જોઈએ અવેરનેસ ક્રિએટ કરવી જોઈએ કેમ છો બધા અરે ભઈ આવો આવો બેટા સારું થયું નહીં તો આ બહુ બેટા બોલ્યા જ રાખત કઈ ને કઈ શું વાત છે ને આજે તો ઘરમાં મેળાવડો જામ્યો છે અને ખુશીની મહેક પણ આવી રહી છે તો પછી હા બેટા સમાચાર જ એવા છે કેમ શું સમાચાર છે અરે સમાચારમાં સમાચાર સમાચારના સમાચાર ન્યૂઝ ઓફ ધ ન્યૂઝ બે ચૂપ થઈ જાઓ બંને જણા હું તને કહું બેટા અમારી કોકિલા નોકરી મળી ગઈ ફેન્ટાસ્ટિક મારી પાર્ટી ઓહો પહેલા ફર્સ્ટ સેલેરી તો આવા દે પછી પાર્ટી આપીશ બાય ધ વે આટલા ખુશીના સમાચાર છે ગોપાલ ક્યાં છે ગોપાલ એની રૂમમાં છે સારું તો હું મળીને આવું ઓકે આગળ હું પણ જમવાની તૈયારી કરું છું ચાલો તો બહુ મને જરા મદદ કરો તો કિચનમાં મમ્મી લો જરા થાક લાગ્યો છે હમણાં જ આવીને એક કામ કરું હું આવું ફ્રેશ થઈ જઉં જરા ઠીક છે ઠીક છે ઓ બીમારીની દુકાન અરે દવાનો ટાઈમ થઈ ગયો છે સારું થયું યાદ દેવડાવ્યું આજે કઈ બીમારી ડિસાઈડ કરી એ ડાયરીમાં લખ્યું છે શોધીને કહું પછી તમને અરે બાપ રે જતા જતા એ છીકતો ગયો આ ગોપાલ જે નિશાળમાં ભણતો તો નહીં જ હોય જે નિશાળમાં જતો હતો ત્યાંથી બીજી માર્કશીટ કઢાવી શકાય ખરી અરે બાપ રે રાધિકા મને શું જવાબ આપીશ હા રાધિકા શું રાધિકા ઇન્ટરવ્યુ પત્યા પછી ફોન કરવાની સમજ નથી પડતી હું ટેન્શનમાં ક્યારની તારા ફોનની રાહ જોઉં છું સારું છોડ એ બધું તું પહેલા એ બોલ કે તારો ઇન્ટરવ્યુ કેવો રહ્યો ઇન્ટરવ્યુ તો સારો હતો પણ એટલે તને જોબ મળી ગઈ જોયું મેં કીધું હતું ને કે હું તને કામ અપાવીને જ રહીશ હા પણ રાધિકા મને હજી જોબ નથી મળી હા કેમ શું તું તું ફાઇલ લઈને તો ગયો હતો ને હા રાધિકા હું ફાઇલ લઈને ગયો હતો પણ હું માર્કશીટ નો તો લઈ ગયો અરે પણ તે તો કીધું કે તે તું ફાઇલ લઈને ગયો હતો હા રાધિકા હું ફાઇલ લઈને ગયો હતો પણ અંદર માર્કશીટ નહોતી માર્કશીટ નહોતી તો શું હતું એના અંદર પપ્પાની ઓફિસના પેપર્સ ઓફિસના પેપર્સ
ઓફિસ ના પેપર શું કરી રહ્યા હતા તારા ફાઇલ ના અંદર? ગોપાલ તું છે ને હંમેશા કાઈ ને કાઈ બાફતો હોય છે. સારું સારું રાધિકા, તું ગુસ્સે ન થઈશ. તારા દ્વારિકાનાથ ને હું મનાવી લઈશ. તું એમની માનતા ચાલુ જ રાખ. હું બીજા 101 રૂપિયા આપીને તારી માનતાનું રિચાર્જ કરાવી આપીશ. તને મજાક સૂજે છે રાધિકા? જે થઈ ગયું એ થઈ ગયું, અને વીતેલો સમય પાછો નથી આવતો. ચાલ છોડ, તારી જોબ માટે હું બીજી કોઈ જગ્યા પર વાત કરી લઈશ. પણ આ વખતે તું માર્કશીટ લઈ જવાનું નહીં ભૂલતો, પ્લીઝ. એ જ શોધી રહ્યો છું. શોધી રહ્યો છો એટલે તને ખબર નથી કે તારી માર્કશીટ ક્યાં છે? ના, મને ખબર છે, પણ એ કયા કબાટમાં છે મને એનું સ્મરણ નથી. સ્મરણ અર્થાત યાદ નથી. સારું, તું શોધી રાખ, ત્યાં સુધી હું કોઈ બીજા સાથે તારા જોબ માટે વાત કરું છું. હા, ઠીક છે. ગુડ નાઈટ. શુભ. ગુડ નાઈટ. સ્વીટ ડ્રીમ્સ. હા, સ્વીટ ડ્રીમ્સ, સ્વીટ ડ્રીમ્સ. ડોન્ટ મેક મી પોપ અ કેપ. મિસ યુ. રાધિકા, હવે બહુ થયું, હવે હું ફોન મૂકું. ગોપાલ, તું આવી રીતે વાત કરીશ મારી સાથે? ના રાધિકા, મારો કહેવાનો અર્થ એ છે કે જો હું ફોન મૂકીશ તો જ તું કોઈ બીજાને ફોન કરીને મારી જોબ માટે વાત કરીશ ને? હા, તો બરાબર. ગુડ નાઈટ. હા, ગુડ નાઈટ. સ્વીટ ડ્રીમ્સ. હલો રાધિકા. હલો. તારો અવાજ નથી આવતો. હલો પ્રીતિ. ગોપાલ રાધિકા સાથે બહુ બધી વાતો કરે છે, હું ફોન કરું ત્યારે ટાઈમ નથી હોતો તને. પણ તું આવી ક્યારે? ક્યારની આવી છું? આ ચંપા સાથે વાતો કરવામાં તો એટલો બિઝી છું કે તને ખબર જ ના પડી કે હું ક્યારે આવી. જો પ્રીતિ. જો ગોપાલ, હવે કઈ બાના ના કાઢ. મેં મારી આંખોથી જોયું છે અને કાનેથી સાંભળ્યું છે. પણ પ્રીતિ, હું રાધિકા સાથે કામ માટેની વાતો કરતો હતો. હા ખબર છે મને. અંકલે મને ઓફિસમાં કહ્યું હતું કે રાધિકાએ તને કોઈ જોબ માટે કોલ સેન્ટરમાં મોકલ્યો હતો. હા. શું થયું? ના મળી જોબ? ઓ, સો સેડ. તો નહીં જ મળે ને? હજી સુધી માર્કશીટ નથી મળી તો નોકરી ક્યાંથી મળે? ગોપાલ તું છે ને આ રાધિકાની વાતોમાં ના આવ. તને કોઈ પણ એડવાઇસ જોઈતી હોય ને તો તું મારી પાસે આવ. તારા ખુદના ડેડ મારી એક્સપર્ટ એડવાઇસના કાયલ છે અને તું આ ચંપાની વાતોમાં આવે છે. તું જો, હું તને એવી જોબ અપાવીશ ને કે તને આ માર્કશીટની જરૂર નહીં પડે. ખરેખર? હા, માર્કશીટની જરૂર નહીં પડે. યસ, અને જોબ પણ તને ગમે અને ફાવે એવી. બોલ, કરાવું સેટ ઇન્ટરવ્યુ? મને ફાવે અને મને ગમે એવી, એવું તે કયું કામ છે? ગોપાલ, યુ નો મી ને, આઈ વોઝ વર્કિંગ વિથ હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ ફોર અ યર. અને લોકોના ટેલેન્ટને પારખીને એ લોકોને કઈ જગ્યાએ પ્લેસ કરવા, એના જ તો પૈસા લઉં છું. એટલે તું મારી પાસેથી પણ પૈસા લઈશ? ના પાગલ, આ તો ખાલી કહેવાનું. શું છે ને કે મેં તારા અંદરનું હિડન ટેલેન્ટ શોધી લીધું છે, એન્ડ આઈ વિલ રિકમેન્ડ યુ એઝ અ મ્યુઝિક ટીચર. મ્યુઝિક ટીચર? એ શું હોય? ચલ્લે છુપા રુસ્તમ, મને ખબર છે તું વાંસળી કેટલી સરસ વગાડે છે. લાસ્ટ ડે ઓફિસેથી નીકળી ત્યારે તું સુરદાસ માટે જે વાંસળી વગાડતો હતો એ સાંભળીને તો પ્રેક્ષક તરીકે હું પણ મંત્રમુગ્ધ થઈ ગઈ. ક્યાં બાત હે બોસ. ગોપાલ, આઈ એમ શ્યોર જો તું જૂના કાળમાં જન્મ્યો હોત ને તો કૃષ્ણ ભગવાને પણ ગોકુળમાં સોલિડ ટક્કર આપી હોત. ગઈકાલની વાત છોડ ને, હવે તો વાંસળી નિજાનંદ માટે નહીં ધનુપાર્જન માટે વગાડવાનો વારો આવ્યો. તું આજની વાત કર ને. આજની નહીં, આવતીકાલની જ તો વાત કરું છું. સી, મારા પપ્પાના છે ને એક ફ્રેન્ડ છે, એમની ઇન્ટરનેશનલ બોર્ડની સ્કૂલ છે અને એના પ્રાઇમરી સેક્શનમાં મ્યુઝિક ટીચરની જરૂર છે, તો હું તને ત્યાં સજેસ્ટ કરું છું. તારે ખાલી કાલે આફ્ટર રિસેસ ઇન્ટરવ્યુ આપવાનું છે. ઇન્ટરવ્યુ? અરે બાપરે, ફરી ઇન્ટરવ્યુ? ગોપાલ ચિંતા નહીં કર, આ કોઈ એક્ઝામ ટાઈપ ઇન્ટરવ્યુ નહીં હોય. તને ફ્લુટ વગાડવાનું કે છે તો વગાડી સંભળાવજે. અને હા, એક્સપેક્ટેડ સેલરી ને બધું પૂછે ને તો પહેલેથી ક્લેરિફાય કરી દેજે કે તું કોઈ પણ પ્રકારનું બીજું ક્લેરિકલ કામ નહીં કર. ઇતરા ઇન્ટરનેશનલ સ્કૂલ વાળાઓને ચૂસી લેતા હોય છે. હા, એ બધું ઠીક છે, પણ મારી પાસે માર્કશીટ. ગોપાલ, હું તને કહું છું ને, માર્કશીટની કોઈ જરૂર નથી, ખાલી વાંસળી જોઈ છે. એ તો છે ને તારી પાસે. વાંસળી? હા હા, એ છે મારી પાસે. સરસ, આ તો મને ફાવશે.
પણ આ નોકરી મને સાચે મળી શકે? અરે મળી જ શકે ને, હું ઈચ્છું તો બધું જ મળી શકે. પણ સવાલ એ છે કે હું ઈચ્છું શું કામ? શું જાણે કે મારી સાથે કોઈ એક મહિનાથી કોફી પીવા માટે નથી આવતું. અને હા, ફોન ઉપર પણ ચંપાકલીઓ સાથે બિઝી રહે છે આજકાલ બધા. જો મને આ નોકરી મળી ગઈ ને તો હું તારી સાથે કોફી પણ પીશ અને રાત્રિ ભોજન પણ કરીશ. હા, વોટ? રાત્રિ? હા, ડિનર. ડિનર? રીલી? હા, ધેટ્સ અ ડીલ. ડીલ? ઓ માય ગોડ, સારું. તો તું ઇન્ટરવ્યુ માટે રેડી રહેજે. કાલે હું કાલે મળું. ઓકે, બાય. આજે છે ને અમે અમારો હસવાનો અવાજ MP3 માં રેકોર્ડ કરી અને આ ઇયરફોન માં સાંભળીને અમે એક્સરસાઇઝ કરી રહ્યા છીએ. તો એમાં પણ તમને વાંધો છે? મારી હાલત ખાખરા જેવી થઈ ગઈ છે અને તું કે છે કે એને એનું કરવા દો. પપ્પા, ચા છોડો, જ્યુસ પીવો. એ તું પીજે, હું ગાંડો થઈ જઈશ. આજો તમારા સાથેના ડિસ્કશન પછી મને હસવાનો અવાજ પણ નથી સંભળાતો. મહત્વનું કામ હતું. મારે છે ને જાસૂસ બનવું પડશે પપ્પા, એટલે હું જઈ રહી છું મારા સ્પાય સિક્રેટ મિશન પર. અરે બેટા, જાસૂસી ની એક્ટિંગ કરવી હોય ને તો આવા કપડા પહેરાય. કોઈને કેતી નહી તો તને કહું. એક વાર છે ને, નાનપણમાં હું નાનો હતો, જવાનીમાં લોકો જે નામથી મને બોલાવતા હતા ને, એ નામ સાંભળીશ ને તો તારા હોશ ઉડી જશે. હે, કયા નામે? મિસ્ટર રશિકલાલ મહેતા. હવે આ તો તમારું અત્યારનું નામ છે ને પપ્પા. શું તમે પણ એ જમાનામાં લોકો જે સ્ટાઇલ થી બોલાવતા હતા ને એની મજા છે. એને એક હાથમાં ગાજર ને એક હાથમાં ગન. ગન તો ઠીક છે, પણ ગાજર કેમ? એ તો ભૂલ કરીને બેટા, જે આજે તું કરી રહી છે. એ શું છે, ફિલ્મોમાં ને બધામાં બતાવે કે ગાજર ખાવાથી અક્કલ વધે, બરોબર છે? એટલે મેં પણ આમ ગાજર ને ગન લઈ લીધું. પણ હું એ ભૂલી ગયો કે આખી દુનિયા ટીવી જોઈ રહી છે, એટલે બધા મને ઓળખી ગયા કે એ આ માણસ જાસૂસી કરે અને હું પકડાઈ ગયો. સો સેડ. પણ પપ્પા, હું સમજી ગઈ, હું એકદમ રેડી છું હવે. પપ્પા વાહ, તો હવે હું છે ને કપડાં બદલી ને મારા સ્પાય મિશન પર જાઉં છું. યસ, વોટ એન એડવાઇસ પપ્પા, થેન્ક યુ સો મચ. વાહ બેટા વાહ. એજન્ટ વિનોદ, ચેન્જ ધ ક્લોથ. યસ. હેલો મિસ્ટર રોબર્ટ, are you listening me? Hello Robert. Robert. Robert, tum kya kha kha rakha rahe ho? Agent doke khakra. Gajar khao, gajar. Samlo chho? Ee, ghar ma khakra chhe.
આજે તો મારે ઇન્ટરવ્યુ માટે જવાનું છે ને હું આટલા મોડે સુધી સૂતો રહ્યો. ધીરે ધીરે કોમન મેનના લક્ષણો મારામાં ઘર કરી રહ્યા છે. હું વિચલિત થઈ રહ્યો છું. સૂર્યોદેવના પહેલા ખુલી જનારા મારા નયન આજે સૂર્યોદેવ માથા પર આવી ગયા ત્યાં સુધી ખુલ્યા જ નહીં. ના ના, એટલે 5-6 લાખ બહુ મોટી વાત નથી. અસુમતી હું નીકળો. આની જગ્યાની તો આપણે ફંક્શન લગાડવું ગયા. ક્યાં એને બેસીને આપણે માણી શકીએ? એ બીમારીની દુકાન. અમારી કમિટી છે ને ડિસ્કશન કરી રહી છે કે આ ટેબલને હટાવી અને અહીંયા ફાઉન્ટન લગાડીએ તો કેવું? ઘરમાં ફાઉન્ટન 10-12 ફૂટ નો ઊંચો ફુવારો. પણ બાપા તમે ચિંતા નહીં કરતા, કમિટીએ ડિસિઝન ફગાવી દીધું છે. કારણ કે આટલો બધો ખર્ચો કર્યા પછી પણ આ ફાઉન્ટન ને માણી શકાયું આ હાલદક વાતાવરણ તમને મળી જ નહીં શકે ને. કારણ કે તમે તો અમને સતત ડિસ્ટર્બ કર્યા જ કરશો ને બાપા. ફટાફટ ઓફિસે પહોંચ, નહીં તો તારી આખી જિંદગી ડિસ્ટર્બ કરી નાખીશ. કાટ આ લોકોને કાય. આવું તો મજાકમાં બોલ્યા કરતા હોય છે. આપણે શું કહો છો, આપણે ડાઇનિંગ ટેબલ ની જગ્યાએ ફાઉન્ટેન લગાડીએ તો? પણ ભાભી તમે અહીં આ સ્કૂલમાં એટલે તમે મારું ઇન્ટરવ્યુ લેવાના છો? અનફોર્ચ્યુનેટલી યસ. એટલે એટલે એમ કે હું જ્યાં જોબ કરું છું એ ઇન્ટરનેશનલ પ્લે સ્કૂલ આ સ્કૂલની જ એક બ્રાન્ચ છે. આ પ્રાઇમરી સેક્શન છે. આજે પ્રિન્સિપલ છે ને, એટલે એમની બધી જ ઇન્ટરવ્યુની જવાબદારી મને સોંપવામાં આવી છે. અચ્છા, એટલે તમે મારું ઇન્ટરવ્યુ લેશો? યસ, કરેક્ટ. ઠીક છે. માર્કશીટ લાવ્યા છો? માર્કશીટ? યસ. પણ આમાં માર્કશીટની શું જરૂર? વોટ? એટલે પ્રીતિએ મને કહ્યું હતું કે મ્યુઝિક માટે માર્કશીટની જરૂર નથી, એ તો ગુણ પર આધારિત હોય ને. અહીં ઇન્ટરવ્યુ લેવા માટે પ્રીતિ બેઠી છે મિસ્ટર ગોપાલ. ના ભાભી, તમે બેઠા છો. નો ભાભી, નો ડિયર. ઈમાનદારી પૂર્વક પ્રોફેશનલિઝમ એન્ડ નો પર્સનલ રિલેશન હિયર, અન્ડરસ્ટેન્ડ? તમે ઇન્ટરવ્યુ આપવા માટે આવ્યા છો અને માર્કશીટ નથી લાવ્યા. કોઈ વ્યક્તિ સંગીતમાં કેટલો પારંગત છે એનો અંદાજો કાગળ પર લખાયેલા અમુક આંકડા દ્વારા કઈ રીતે આંકી શકાય? વાહ, વાતો તો હંમેશા તમે સેન્સિબલી સ્પીકિંગ. આઈ થિંક મિસ્ટર ગોપાલ તમને ખાલી વાતો કરતા જ આવડે છે. બટ મિસ્ટર ગોપાલ અહીંયા વાતોના વડા નથી કરવાના. જો ગોપાલને અહીં કામ મળી જશે તો એના રોંગ ડુઇંગ્સના લીધે મારી નોકરી ડેન્જરમાં આવી જશે. એટલે ગોપાલને જોબ આપવી ઇઝ વેરી રિસ્કી. ઉપરથી મારા પર સગાવાત કર્યાનો પણ બ્લેમ આવે તો? નો નો નો, ટેલેન્ટ હોય તો જ જોબ હોય. ક્યાં ખોવાઈ ગયા? યુ નો મિસ્ટર ગોપાલ, આજના જમાનામાં લોકો હિપ હોપ, જેઝ એ બધા પ્રકારના મ્યુઝિક શીખવાનું પસંદ કરતા હોય છે, રાઈટ? અને આજકાલના છોકરાઓ તો યસ, ગિટાર, ડ્રમ એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ શીખતા હોય છે. અને એમાં વાંસળી, વાંસળી વગાડીને ભવિષ્યમાં શું? તંબુરો? પણ વાંસળી તો આપણું વાજિંત્ર છે અને એના સુર એટલા મીઠા અને સુરીલા હોય છે, એવું લાગે જાણે સૃષ્ટિ ફરી રચાઈ રહી છે. બટ મિસ્ટર ગોપાલ, સૃષ્ટિનું સર્જન કરીને શું કામ? આજના જમાનામાં હાર્ટ સર્જન બનવું એ વધારે રિસ્પેક્ટફુલ અને ફ્રૂટફુલ કે જ્યારે વાંસળી વગાડીને શું? કદાચ નવરાત્રાના 9 દિવસ પ્રોગ્રામ મળશે, એટલું જ ને, બીજું શું? પણ સંગીત તો મનના આનંદ માટે હોય, તમે મને એક અવસર તો આપીને જુઓ. લુક મિસ્ટર ગોપાલ, હું અહીં એક સિનિયર ટીચર છું.
પ્રિન્સિપલ ઇઝ નોટ હિયર એટલે એમની બધી જ રિસ્પોન્સિબિલિટી મારા માથા ઉપર છે. એટલે જો હવે હું તમને આ જોબ માટે અપોઇન્ટ કરું તો લોકો મારા પર બ્લેમ કરશે કે તમે મારા બ્રધર ઇન લો છો એટલે આ જોબ મેં તમને આપી. રાઈટ? તમે સમજી શકો છો મારી વાત? પણ હું આના લાયક છું તો પણ નહીં? પણ સાંભળો તો ખરા એક વખત. ઓકે, વગાડો. થોડું પાણી પી શકું? ચા. હા ભાઈ. હવે વાગશે. આ કેમ આજે આવું થઈ રહ્યું છે?